દીવ દમણને 19 ડિસેમ્બરના રોજ પોર્ટુગલ શાસનમાંથી આઝાદી મળી હતી. આ દિવસને દીવવાસીઓ દીવ મુક્તિ દિન તરીકે દિવાળીની જેમ ઉજવે છે, જેમાં દીવની તમામ હોટલો, રેસ્ટોરન્ટ, શાળાઓ, સરકારી કચેરીઓ, તમામ બીચો તેમજ ઘરોની રોશનીથી ઝગમગાટ કરવામાં આવે છે. ત્યારે દીવ પ્રશાસન, દીવ મ્યુનિસિપલ અને ટુરિઝમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દીવ મ્યુનિસિપાલિટી પ્રેસિડેન્ટ હિતેશ સોલંકી, આજે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે કે 19 ડિસેમ્બર અમારો આઝાદીનો દિવસ છે અને આ જે છે એ અમે 61માં અમે આઝાદ થયા. બાકીની અરોડમાં બીજા રાજ્ય કરતાં અમે 14 વર્ષ પાછળ આઝાદ થયા અને અમને યુતિનો દરજ્જો આપવામાં આવ્યો. ડાયરેક્ટ કેન્દ્ર અમારા ડેવલપમેન્ટ માટે ધ્યાન આપે છે અને આજે આપ જોઈ જ રહ્યા છો કે દીવ દમણ જે છે એ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે. અમે પ્રશાસક અને કેન્દ્ર સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આ ઉજવણીને લઈને દીવમાં તમામ દીવવાસીઓ બધા નિષ્પક્ષ બનીને એક પક્ષ સાથે થઈ અને આ ઉજવણીમાં લાગી કર્યા છે. એમાં પ્રશાસન તરફથી જે છે એ 20 તારીખનો જે પ્રોગ્રામ છે એ પ્રશાસન તરફથી ઉજવવામાં આવ્યા છે. એ મેગા ઇવનમાં જે છે એમાં પણ કલાકારો જે છે એ ટીવીના પ્લેબેક સિંગરો અંકિતા કરીને એક સિંગર આવી રહ્યા છે અને જે 19 ડિસેમ્બરનો પ્રોગ્રામ છે એમાં દીવ મ્યુનિસિપાલિટી, જિલ્લા પંચાયત અને હોટલ એસોસિએશન, લિકર અને ફિશરીસને બધા સાથે મળી અને આ પ્રોગ્રામ ઉજવવામાં આવ્યું છે. તેમાં પણ ગુજરાતીના નામી અનામી કલાકારો આવી અને લોકોને મજા કરાવશે. તેની સાથે સાથે બધી જ જે દીવ મ્યુનિસિપાલિટી અને જિલ્લા પંચાયત એરિયામાં જેટલી ગવર્મેન્ટ બિલ્ડિંગો છે તેનું પણ એલ્યુમિનેશન લાઇટથી સુશોભિત કરી ને એના પર કોમ્પિટિશન રાખવામાં આવ્યા છે. દર વર્ષની જેમ કેનો કોમ્પિટિશન, સ્પોર્ટ્સ, સાયકલિંગ, ઘણી બધી ઇવેન્ટો આ જે છે એ 19 થી લઈ અને 31 ડિસેમ્બર સુધી છે આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. તો આના માટે મારા તરફથી અને દીવની જનતા તરફથી અમે આખા ઇન્ડિયામાંથી અમારા જે સહેલાણીઓ, ટુરિસ્ટો આવે છે તેને પણ અમે આવકારીએ છીએ અને તેના માટે પણ અમે પૂરતી સુવિધા મળે છે, મળી રહે તેના માટે પૂરેપૂરી કાળજી રાખી રહીએ છીએ. 19 ડિસેમ્બર 1961 કો દીવ કા પોર્ચુગીઝ શાસન સે લિબરેશન હુઆ થા, તો ઉસી કે સંદર્ભ મેં હર સાલ યહાં પે લિબરેશન ડે દમન એવમ દીવ મેં મનાયા જાતા હે. તો હર સાલ બહોત ગ્રાન્ડ લેવલ પે સેલિબ્રેશન્સ હોતી હૈ ક્યુંકિ યે એક દીવ કી હિસ્ટ્રી કે લિયે ઓર દમન કી હિસ્ટ્રી મેં એક બહોત ઇમ્પોર્ટન્ટ ડેટ હૈ ઓર બહોત ઇમ્પોર્ટન્ટ મહત્વ હૈ ઇસ દિન કા. તો ઉસી કે રિગાર્ડિંગ હમ લોગ સુબહ 19 તારીખ કે એક ઓફિશિયલ પ્રોગ્રામ હોગા જિસમે ફ્લેગ હોઇસ્ટિંગ હોગી ઓર માર્ચ પાસ્ટ હોગી એન્ડ ઉસકે બાદ હમારા ઉસકે બાદ કોમ્પિટિશન્સ હોતે હૈ બહોત સારે તરહ કે ડિફરન્ટ ડિફરન્ટ જિસમે યહાં કે સ્થાનીય લોગ ઓર જો પર્યટક આયે હોતે હૈ વો બઢ ચઢ કર યહાં પે હિસ્સા લેતે હૈ. તો હમારા 19 તારીખ કો સ્વિમિંગ ઓર કેનોઇંગ કોમ્પિટિશન ઓર ટગ ઓફ વોર વોલીબોલ 19 અને 20 કો રહેગા ઓર 19 રાત કો હમારા ગુજરાતી દાયરો કા એક પ્રોગ્રામ રહેગા ઓર 20 તારીખ કો એક મેગા નાઇટ રહેગી જિસમે આર્ટિસ્ટ આયેંગે ઓર હમારા અભી તક કા યહી પ્રોગ્રામ હૈ. દીવ પર્યટકો કે લિયે ઉસ હિસાબસે બહોત હી સેફ જગા હૈ યહાં પે કોઈ ભી લકીલી દેર ઇઝ નો ક્રાઇમ સ્પેશલી નો ક્રાઇમ અગેન્સ્ટ વિમેન. તો વો એક ટુરિસ્ટ પોઈન્ટ ઓફ વ્યુ સે ભી ટુરિસ્ટ જો ભી યહાં આતે હૈ વો હમેશા બહોત સેફ ફીલ કરતે હૈ. સો યહાં પે ઉસ તરહ સે ભી ઇટ્સ અ વેરી ટુરિસ્ટ ફ્રેન્ડલી પ્લેસ કે યહાં પે કોઈ ભી કિસી ભી તરહ કી કિસી કો ઇનસિક્યોરિટી યા કોઈ સેફ્ટી ઇશ્યુઝ નહીં આતે જૈસે યહાં કે અન્ય રાજ્યો મેં થોડા ફીલ કિયા જાતા હૈ. તો ઉસ હિસાબસે દીવ ઇઝ અ વેરી ગુડ લોકેશન ઓર જીતને ભી યહાં પે ટુરિસ્ટ આયેંગે વો ઉન દિનો ઉન દો દિન મેં હમારે ઇતને સારે એક્ટિવિટીઝ પ્લાન્ડ હૈ કે ઉનકે લિયે બહોત અચ્છા એક્સપિરિયન્સ રહેગા. મારું નામ હિતેન્દ્રભાઈ બામણિયા, હું અહીંયા ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ તરીકે દીવ ટુરિઝમ વિભાગમાં કામ કરું છું અને આપ સૌ જાણતા હશો કે આગામી દિવસોમાં 19 અને 20 ડિસેમ્બર જે 19 તારીખ જે છે એ અમારે 19 ડિસેમ્બર જે છે એ અમારો મુક્તિ દિવસ તરીકે અમે એને ઉજવીએ છીએ અને બહુ ભારે એમ કે ઉત્સાહપૂર્વક અને બહુ જ એક આત્મીયતાપૂર્વક એને અમે ઉજવીએ છીએ. આ દિવસે અમારું દીવ છે, દીવ ગોવા દમણ એમ દીવ, આ દિવસે આઝાદ થયેલું પોર્ચુગીઝના શાસનોમાંથી અને અમને સ્વતંત્રતા મળેલી. આ દિવસ દરમિયાન ભારત સરકાર ઉપર અહીંયા દીવ અને દમણ ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો અને બહુ ઉત્સાહપૂર્વક અહીંની પબ્લિક પણ એને મનાવે છે. આગામી દિવસમાં 19 તારીખે અને 20 તારીખે
જે અમારે પ્રોગ્રામો વિવિધ રાખેલા છે એ પ્રોગ્રામ અંતર્ગત અમે કલ્ચર પ્રોગ્રામ કલ્ચર ડાયરો રાખેલો છે, છોકરાઓ માટેની અલગ અલગ કોમ્પિટિશનો રાખેલી છે. બીચ ઉપર અમે ઘોઘલા બીચને પણ એક ઇન્ટરનેશનલ ફ્લેગ ઉપર અમે આપણે ઉજવીએ છીએ અને આપણે તૈયાર કરીએ છીએ. તો બધો જ મોટાભાગના પ્રોગ્રામો છે અમે ત્યાં ઘોઘલા બીચ ઉપર રાખેલા છે. સાથે સાથે 20 તારીખે મેગા નાઇટનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે અને આ દિવસો દરમિયાન પર્યટકો તેમજ દીવના લોકોને ઘણો લાભ થશે અને હું માનું છું કે આગામી દિવસોમાં પણ દીવ શહેરમાં પર્યટકોનો વિસ્તૃત વધારો થશે. આ પ્રોગ્રામથી ઘણા લોકોને ફાયદો થશે. થેન્ક યુ.